पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। चल अबे चाय पी ले, नहीं तो कोर्ट थई जशे। कोर्ट नहीं गोल्ड तू ने दारू इंग्लिश। ए भले हो मारा इंग्लिश थी तारा फेस ऊपर स्माइल तो आवे छे। કઈ ખાસ નહીં, અને સેલિબ્રેશન માટે પૈસા તો હોવા જોઈએ ને। અને આજે બધું જ છે પણ અરે મારા હસબન્ડ દેવ પાછો દુખી થઈ ગયો ને તું। ચાલ હવે આજે તમે જેમ સેલિબ્રેટ કરતા હતા ને એમ જ આપણે કરશું। નાઉ ખુશ ને હવે? હા ખુશ। અને તને ખબર છે માઈ, મમ્મી રોજ સવારે પૂજા પાઠ કરતી અને મારો અને પપ્પાનો ફેવરેટ ગાજરનો હલવો બનાવ અમારા ઘરમાં વર્ષમાં એક જ વખતે ગાજરનો હલવો બનતો અને બાકીના 364 દિવસે ગાજરના હલવાની રાહ જોતો। અને પપ્પા સાંજે મમ્મી માટે ચોકલેટો લાવતા અને ગીત ગાતા। એ મને ખબર છે ને, ખબર છે ને, ખબર છે। એક પ્યાર કંગ માં હે મોજો કિરવાની જિંદગી ઓર કુછ ભી નહીં તેરી મેરી કહાની હૈ। બસ હવે ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે, જા તું। અને એ આજે સાંજે હું ગાજર નો હલવો બનાવવાની છું। ઓકે। અને એ મારી ફેવરેટ ચોકલેટ લઈ આવવાનું ભૂલતો નહીં। ચોક્કસ ભૂલતો નહીં, નહીં તો કમિટ નહીં થવા દઉં। થોડી ચા બનાવ ને, આજે બહુ જ માથું દુખે છે। હા હા ચાલ
તૈયાર જ છે સૌથી મોટી ભેટ મને આપી છે મારી ફિલિંગ સમજવા માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ માય ક્વીન હા હા હવે હું અન્ડરસ્ટેન્ડિંગ કરતો કોણ હશે બેન આપ તો શું બોલો છો અમારે ત્યાં મા બાપ ને મૂકી જાય છે કોઈ લઈ નથી જતું અમને પણ ખબર છે પણ અમે મા બાપ ને દત્તક લેવા આવ્યા છે મારા મા બાપ ને ગયા 10 વર્ષ થઈ ગયા હું એ મા બાપ ના પ્રેમ માટે તરસું છું જમકું છું એ મા નો પ્રેમ અને બાપા નો વાલ પ્લીઝ અમારી મદદ કરો અમને કપલ દત્તક આપો પ્લીઝ ખરેખર તમે મહાન છો સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે તમે લેવો જોતા મારી પત્ની ઉપર લો આ વિચાર આનો જ છે ના ના મેનેજર સાહેબ એવું કઈ નથી પણ મેં જોયું છે કે હર્ષ ખરેખર જંકે છે મા બાપના પ્રેમ માટે બધા બાળકો તો દત્તક લેતા જ હોય છે તો અમે મા બાપ દત્તક લઈએ અને આજે મારા સાસુ સસરાની એનિવર્સરી છે તો મેં વિચાર્યું કે હર્ષને આ ગિફ્ટ આપીને હેપી કરી દઉં ખરેખર તમારો ઉમદા વિચાર છે છેલ્લા 4-5 મહિનાથી અમારે ત્યાં એક કપલ રહે છે એમનો દીકરો અને પત્ની એને મૂકી ગયા છે ચાલો તમારી સાથેની મુલાકાત કરાવ અમારા નંદલાલભાઈ તથા જસોદા નંદલાલભાઈ ને મળવા આવ્યા છે હર્ષભાઈ તથા મહેકબેન લવલી કપલ જે તમને દત્તક લેવા માંગે છે દત્તક આ શું મજાક છે મેનેજર સાહેબ મજાક તો મેં જિંદગીમાં ઘણી જોઈ સાંભળી છે પણ આવી વાહિયાત મજાક દત્તક લેવા માંગે છે આજ આ કળિયુગના છોકરાઓ મા બાપ ને મેં તમારી બધી વાત કરી પછી લોકો તમને દત્તક લેવા માંગે છે
માન્યામાં નથી આવતું સાહેબ, આવું ક્યાંય જોયું સાંભળ્યું નથી, મજાક લાગે છે મને તો. ના ના, ખરેખર તે લેવા જ આવ્યા છે. અમારે ખરેખર મા બાપના પ્રેમની જરૂર છે. મારી પાસે ધન દોલત બંગલા બધું જ છે, નથી તો બાકી મા બાપનો પ્રેમ. કહું છું આ લોકો સાચા અને સારા દેખાય છે, આપણે એના ઉપર વિશ્વાસ કરી લેવો જોઈએ. એ લોકો મનથી ભાવથી એવા માટે આવ્યા છે દત્તક, અમને એમને ઊંફની જરૂર છે. જો એમના ચહેરા બોલે છે, એમની આંખોના ભાવ બોલે છે કે એમને ખરેખર મા બાપની જરૂર છે, મા બાપના વાત્સલ્યની જરૂર છે. સાચો તો લાગે તું કહેશ, એટલે આપણે સંમત થવા મજબૂર થઈ જાય છે. સાચા છે છોકરાઓ, મેનેજર સાહેબ. વાહ, ખૂબ ખૂબ અભિનંદન હર્ષભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. આજના જમાનામાં અશક્ય વસ્તુ છે, તો તમે તમારા માંથી આજના યુવાનો પ્રેરણા લેવી જોઈએ. હવે તો ખુશીનો માહોલ છે. તમારા જમાનામાં શું કહે છે, એક સેલ્ફી તો બનતી હૈ. એ હર્ષ, આજ તો હું બહુ હેપી છું અને આજનો દિવસ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે.